નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેટેના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર છોતેર જોવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો કે ભાઈ પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ નૃત્યના દેવાધી દેવ કોણ ગણાય છે એટલે કે નૃત્યના મુખ્ય દેવ કોણ ગણાય છે ઓપ્શન એ નટરાજ ઓપ્શન બી નારદ ઓપ્શન સી વિષ્ણુ અને ઓપ્શન ડી બ્રહ્મા તો જોઈએ તો જવાબ આપણો શું આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન એ નૃત્યના દેવ તરીકે કોણ ઓળખાય છે તો કે નટરાજ ઓળખાય છે મિત્રો આ નટરાજને જ છે એ અથવા કોનું સ્વરૂપ છે તો કે ભાઈ શંકર ભગવાનનું જે સ્વરૂપ છે એને જ શું કહેવાય છે નટરાજ તરીકે ઓળખાય છે અને આપણે છે એ સૃષ્ટિના સર્જન એવા ત્રણ ત્રિપુટી આપણે ઓળખતા હોઈએ છીએ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તો મહેશ એટલે પણ શું થશે તો કે શંકર ભગવાન જ થશે તો આપણે યાદ રાખીશું કે ભાઈ નૃત્યના દેવ છે એની તરીકે કોણ ઓળખાય છે તો કે નટરાજ ઓળખાય છે અને કદાચ નટરાજ ના આપ્યું હોય તો કોણ હશે તો કે શંકર ભગવાન ઓળખાય છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર બે તો કે ભાઈ સંકૃત સંકિર્તન અને પ્રબંધ ચિંતામણી એ ગ્રંથો છે એ કયા વંશની માહિતી આપે છે ઓપ્શન એ સોલંકી વંશ ઓપ્શન બી મૈત્રક વંશ ઓપ્શન સી ચાવડા વંશ અને ઓપ્શન ડી વાઘેલા વંશ તો આ જે સંકૃત સંકીર્તન છે અને પ્રબંધ ચિંતામણી છે એ કયા વંશની માહિતી આપે છે તો કે ચાવડા વંશની માહિતી આપે છે એટલે કે ચાવડા વંશની માહિતી આપને શેમાંથી મળે છે તો કે ભાઈ પ્રબંધ ચિંતામણીમાંથી મળે છે આ સિવાય તો કે ભાઈ સંકીર્તન સંસ્કૃત સકીર્તનનીમાંથી માહિતી મળે છે હવે મિત્રો આ ગુજરાતના ઇતિહાસના મુખ્ય વંશો કહી શકાય કે જેમને આધારે ગુજરાતની ખૂબ જ ઘણી બધી પ્રગતિ થઈ હતી તો એવામાં મુખ્ય વંશ સૌપ્રથમ જોઈએ તો પ્રથમ આવે છે કે જેમની સ્થાપના ઈસવીસન ચારસો સિતેર માં કોને કરી હતી તો કે સેનાપતિ વિજયન ભટાર કોણે કરી હતી તો કે સેનાપતિ વિજયન ભટારકે કરી હતી અને આ વંશમાં મુખ્ય ઘણા બધા રાજાઓ થઈ ગયા એમાં શિલાદિત્ય પ્રથમ ધ્રુવસેન બીજો ધરસેન ચોથો તો આવા મહત્વના છે એ રાજાઓ શેમાં થઈ ગયા હતા મૈત્રક વંશમાં અને આના સમયમાં જ મિત્રો વલ્ભી વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી આ સમયે રાજધાની કઈ હતી તો કે વલ્ભી હતી અને જે ક્યાં આવેલું છે તો કે ભાવનગર જિલ્લામાં આવેલું છે આ વંશનો છેલ્લો રાજા મિત્રો કયો હતો તો કે શિલાદિત્ય સાતમો આરબના હકીમ જેમણે સાતસો અઠ્યાસીમાં માં છે એ શું કર્યું હતું આક્રમણ કર્યું અને મૈત્રક વંશનો અંત આવ્યો હતો એવું કહી શકાય હવે મિત્રો આમાં જે કયા કયા રાજાઓ થઈ ગયા અને એમ કેટલું કેટલું યોગદાન આપેલું છે ગુજરાતના ઇતિહાસમાં જ્યારે આપણે એને એક અલગથી વિડીયો બનાવીશું મૈત્રક વંશ વિશે ત્યારે સંપૂર્ણ ચર્ચા કરીશું આગળ આપણે અત્યારે જોઈએ તો કે એમની પછી કયો આવે છે તો કે ગુજરાતના ઇતિહાસમાં અનુ મૈત્રક યુગ આવે છે અને અનુ મૈત્રક યુગમાં જ એક વંશ થઈ જાય છે ચાવડા વંશ એમાંનો ચાવડા વંશમાં ઉલ્લેખનીય જોવા જઈએ શરૂઆતની તો કે ભાઈ પંચાસરની વાત છે અને પંચાસરમાં એક રાજાનું શાસન હોય છે જેનું નામ છે જય શિખરી હવે જય શિખરી ઉપર બાજુના રાજા એટલે કે રાજા ભુવડ છે આક્રમણ કરે આથી યુદ્ધમાં જય શિખરીઓનું મૃત્યુ થાય અને એમના પત્ની છે એ વનમાં જતા રહ્યા હોય અને વનમાં એક બાળકને જન્મ આપે છે અને તે બાળકનો જન્મ વનમાં થયો હોવાથી એમનું નામ રાખે છે વનરાજ એટલે આ વર્ષમાં કયો મુખ્ય રાજા થઈ ગયો હતો તો કે વનરાજ છે મુખ્ય રાજા થઈ ગયો અને એમણે રાજધાની કઈ બનાવી હતી તો કે અણહિલપોર પાટણ જે એમનો એક મિત્ર હતો અણહિલ ભરવાડ એમના નામ ઉપરથી અણહિલપોર પાટણ છે એ રાજધાની વસાવી હતી અને પાછળથી એ હાલમાં કયા નામે ઓળખાય છે તો કે પાટણના નામે જ ઓળખાય છે તો આવી મહત્ત્વના રાજાઓ આ ચાવડા વંશમાં થઈ ગયા પછી આ વંશનો છેલ્લો રાજા સામંતસિંહ હવે એમના બેનનું નામ હતું લીલાવતી અને એમના લગ્ન ચાલુક્ય વંશના રાજા રાજા રાજ સાથે થયા હતા અને અકાળે રાજા રાજ અને લીલાવતીનું મૃત્યુ થયું આથી એમનો પુત્ર જેમનું નામ હતું મૂળરાજ કારણ તો કે એમનો જન્મ છે એ મૂળ નક્ષત્રમાં થયો હોવાથી એમનું નામ શું રાખવામાં આવ્યું હતું તો કે મૂળરાજ એમનું નામ રાખવામાં આવ્યું હતું આથી મામા સાથેના ઘણા બધા અણબનાવને કારણે શું કરવામાં આવે છે તો કે મૂળરાજ છે એ મામાને મારીને પોતે ગાદી ઉપર બેસી જાય છે અને ચાવડા વંશનો અંત લાવે છે અને કયો વંશની શરૂઆત કરે છે તો કે સોલંકી વંશની શરૂઆત કરે છે જેમની સ્થાપના થઈ હતી નવસો બેતાલીસ થી ક્યાં સુધી છે તો કે બારસો ચુમ્માલીસ આ વંશમાં મિત્રો ખૂબ જ મહત્વના રાજાઓ એટલા માટે જ કહેવાય છે કે આ વંશને ગુજરાતનો સુવર્ણયુગ કહેવાય છે સોલંકી વંશને શું કહેવાય છે ગુજરાતનો સુવર્ણયુગ કહેવાય છે આમાં જોઈએ મિત્રો તો કે ભાઈ સોલંકી વંશના સ્થાપક છે મૂળરાજ સોલંકી આ સિવાય દુર્લભરાજ આવે છે વલ્લભરાજ આવે છે તો આવા રાજાઓ થઈ જાય છે પછી આવે છે ભીમદેવ પ્રથમ કે જેમના સમયમાં જ સોમનાથ મંદિર ઉપર છે મોહમ્મદ ગઝની દ્વારા સાત જાન્યુઆરી એક હજાર છવ્વીસના રોજ શું થયું હતું આક્રમણ થયું હતું તો આ માહિતી ઘટના એના સમયે બને છે આથી પોતે એક સોમનાથનું મંદિર પથ્થરનું બનાવે છે આ સિવાય મોઢેરાનું સૂર્યમંદિર પણ બનાવે છે અને મિત્રો આપણે મોઢેરાના સૂર્યમંદિરનો સંપૂર્ણ ઇતિહાસ અને પરીક્ષાલક્ષી માહિતી પણ આપણે એક અલગથી વિડીયો બનાવ્યો છે તો તમે ભારતના વારસાના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો આ સોલંકી વર્ષમાં ભીમદેવ આવે છે એમના પછી એમનો પુત્ર કર્ણદેવ સોલંકી આવે છે આ એની પછી એમનો પુત્ર મહત્વનો વ્યક્તિ કહી શકાય એવો કોણ છે સિદ્ધરાજ જયસિંહ આવે છે કે જેમના પોતાના સમયગાળાને શું કહેવાય છે ગુજરાતનો સુવર્ણયુ કહેવામાં આવે છે તો આ સિદ્ધરાજ જયસિંહ છે એ પણ સોલંકી વર્ષમાં થઈ ગયો પછી તો કે અપુત્ર મૃત્યુ પામે છે પછી કુમારપાળ પછી ભીમદેવ બીજો ઘણા નાના નાના રાજા આવે છે અને પછી છેલ્લો રાજા કોણ આવે છે ત્રિભુવનપાળ જેમનું મૃત્યુ ક્યારે થાય છે તો કે બારસો ચુમ્માલીસમાં જે કોણ કરી દે છે વિશળદેવ વાઘેલા અને પોતે સોલંકી વંશનો અંત લાવે છે કયા શરૂઆત કરે છે તો કે વાઘેલા વંશની શરૂઆત કરે છે ક્યાં સુધી તો કે બારસો ચુમ્માલીસ થી તેરસો ચાર સુધી કયો વંશ હોય છે ગુજરાતમાં વાઘેલા વંશ હોય છે આ વાઘેલા વંશમાં એક છેલ્લો રાજા જેનું નામ છે કર્ણદેવ બીજો અથવા કર્ણદેવ વાઘેલા તરીકે ઓળખાય છે અને એમની નજર છે એમના મંત્રી માધવની પત્ની ઉપર પડી હોય આથી એમને વશ કરવા માગતો હોય પણ માધવની પત્ની છે પતિવ્રતા નારી હોય અને પોતે વશ થવાને બદલે શું થઈ જાય છે સતી થાય છે અને આ વાતની જાણ માધવને થતાં માધવે એ સમયનો રાજા એટલે કે ભારતમાં એ સમય રાજા કોણ હતો અલાઉદ્દીન ખિલજી અને એક અલાઉદ્દીન ખિલજીને ગુજરાત ઉપર ચઢાઈ કરવાનું આમંત્રણ આપે છે અને એના દ્વારા સેનાપતિ બે મોકલવામાં આવે છે ઉલ્લુખા અને નસરત ખાન અને એના દ્વારા છે ગુજરાતમાં આ વાઘેલા વંશનો શું કરવામાં આવે છે તો કે અંત કરવામાં આવે છે તો આવી કંઈક મિત્રો માહિતી મેત્રક વંશ ચાવડા વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશની છે એટલે ક્યારેક આપણે ક્રમમાં પણ વંશો પૂછાતા હોય છે કે ભાઈ સૌ પ્રથમ કયો વંશ હતો કયો પછી એને પછી કયો વંશ હતો તો પ્રથમ કયો આવશે જો વંશની દ્રષ્ટિએ આપણે જોઈએ મિત્રો તો પ્રથમ આવશે મેત્રક વંશ પછી તો કે ચાવડા વંશ આવશે પછી સોલંકી વંશ અને ચોથા ક્રમે કયો આવશે વાઘેલા છેલ્લો રજપૂત યુગ કયો વંશ છે વાઘેલા અને છેલ્લો રજપૂત રાજા તો કોણ આવશે કર્ણદેવ વાઘેલા તો આટલી મહિ માહિતી આપણે આમાંથી યાદ રાખીશું મિત્રો આગળ જોઈએ સમૂળી ક્રાંતિ કોનું પુસ્તક છે ઓપ્શન એ કાકા સાહેબ કાલેલકર ઓપ્શન બી કિશોરલાલ મસરૂવાળા ઓપ્શન સી સ્વામી આનંદ કે ઓપ્શન ડી જયંતિ દલાલ તો આ સમૂહ ક્રાંતિ છે એ પુસ્તક છે મિત્રો તો કે ભાઈ ઓપ્શન બી કિશોરલાલ મસરુવાળાનું પુસ્તક છે આ સિવાય મિત્રો એમ કહી શકાય કે ભાઈ રામ અને કૃષ્ણ બુદ્ધ અને જૈન તો આવા અનેક કૃતિઓ છે એ કોને લખી છે કિશોરલાલ મસરૂવાળાએ આ સિવાય કાકા સાહેબની વાત કરીએ મિત્રો તો કે ભાઈ મહારાષ્ટ્રના સતારામાં એમનો જન્મ થયો હતો હવે મૂળ અટક એમની કઈ છે તો કે રાજાધ્યક્ષ યાદ રાખશું મિત્રો ઘણી વખત પરીક્ષામાં આપને પૂછાઈ ગયું છે કે ભાઈ કાકા સાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી તો રાજાધ્યક્ષ એમની મૂળ અટક હતી એટલે એમ કહી શકાય કે એમનું મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યક્ષ હતું હવે કાકા સાહેબ છે હવે એમનો જન્મ કાકા સાહેબ જન્મ ક્યાં કીધો તો સતારાના કાલેલી ગામમાં ક્યાં ગણે તો કે કાલેલી કાલેલી ગામે થયો હોવાથી આ લોકો છે એમને કાલેલકર તરીકે ઓળખવા લાગ્યા હતા અને કાકા છે એ વડોદરાની જે ગંગાનાથ વિદ્યાલયમાં જ્યારે તે તેઓ આચાર્ય પદે હતા ત્યારે લોકો પ્રેમભાવથી એમને કાકાના ઉપનામથી બોલાવતા હતા એટલે કે આ રીતના એમના ઉપનામ છે પણ મૂળ અટક શું છે રાજ્યાધ્યક્ષ અને મૂળ નામ શું છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એમાં સિવાય એમની કૃતિઓ ખૂબ જ જાણીતી છે રખડવાનો આનંદ જીવનનો આનંદ તો આવી કૃતિઓ કોની છે તો કે કાકા સાહેબ કાલેલકરની છે આ સિવાય સ્મરણયાત્રા જેમની આત્મકથા છે તો આ બધી કૃતિઓ કોની છે કાકા સાહેબ કાલેલકરની છે અને આ સિવાય ગાંધીજી દ્વારા કાકા સાહેબ કાલેલકરને એક ઉપનામ આપવામાં આવ્યું હતું એ કયું ઉપનામ આપવામાં આવ્યું હતું એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આ સિવાય વાત કરીએ સ્વામી આનંદની તો કે હિંમતલાલ રામચંદ્ર દવે આમનું મૂળ નામ અવારનવાર આપણે પરીક્ષામાં પૂછાઈ ગયું છે યાદ રાખીશું હિંમત લાલ

વિવા જે પણ આપને અવારનવાર છે એ પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકી છે કઈ તો કે જયંતિ દલાલની ધીમો અને વિવાહ તો મિત્રો આટલી માહિતી આપણે આ સાહિત્યના સવાલમાં યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર છે કે ભાઈ રાજ્યપાલ રાજીનામું આપે કે અવસાન પામે ત્યારે રાજ્યની કારભાર કોણ સંભાળે છે એટલે કે રાજ્યપાલ છે એ કાં આ રાજીનામું આપી દે કા મૃત્યુ પામે અથવા કોઈ કારણોસર રાજ્યપાલનું પદ ખાલી થાય તો રાજ્યનો કારભાર છે કોણ સંભાળે રાજ્યનો વિવટ કોણ સંભાળશે ઓપ્શન એ મુખ્યમંત્રી ઓપ્શન બી સ્પીકર ઓપ્શન સી રાજ્યના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અને ઓપ્શન ડી ગૃહમંત્રી એટલે કે રાજ્યપાલ જ્યારે હોદ્દો ખાલી પડે કોઈપણ સંજોગોમાં આકસ્મિક સંજોગોમાં અથવા રાજીનામું આપી દે અથવા મૃત્યુ પામે તો એ જગ્યાએ હોદ્દો કોણ સંભાળશે તો કે ભાઈ ઓપ્શન સી એટલે કે રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ છે એ હોદ્દો સંભાળશે પણ મિત્રો જ્યારે રાષ્ટ્રપતિની વાત આવે ત્યારે બંનેમાં અલગ હોય છે તો કે રાષ્ટ્રપતિનું જો પદ ખાલી થાય તો રાષ્ટ્રપતિ પછી કોણ પદ સંભાળશે તો કે ઉપરાષ્ટ્રપતિ અને જો ઉપરાષ્ટ્રપતિનું પણ જો હોદ્દો ખાલી પડે તો આવશે મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ રાજ્યમાં કેવું હોય છે મિત્રો તો કે રાજ્યમાં આપણે કોઈ ઉપરાજ્યપાલની વ્યવસ્થા છે નહીં આથી જો રાજ્યપાલનું પદ ખાલી પડશે તો પછી કોણ આવશે તો કે જે તે રાજ્યના જે મુખ્ય ન્યાયાધીશ હોય એ વહીવટ સંભાળશે રાજ્યપાલની નિમણૂક છે એ કઈ અનુચ્છેદ અંતર્ગત જાય તો કે મિત્રો યાદ રાખજો અનુચ્છેદ છે એકસો ત્રેપન જે ઘણા બધા મિત્રોને તકલીફ પડતી હોય છે પણ મિત્રો યાદ રાખશું કે ભાઈ એકસો પંચાવન અંતર્ગત છે એ રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે હવે અનુચ્છેદ નંબર જે એકસો ત્રેપન છે એ શું છે તો કે ભાઈ રાજ્યમાં એક રાજ્યપાલ હશે ક્યારેક મિત્રો એવું બને કે એક રાજ્યપાલ એકથી વધારે રાજ્યમાં પણ રાજ્યપાલ તરીકેનો હોદ્દો સંભાળી શકશે એટલે એવી વ્યવસ્થા છે એકસો ત્રેપનમાં છે પણ રાજ્યપાલનો જે હોદ્દો છે અથવા નિમણૂક છે કયા અનુચ્છેદ આવશે એકસો પંચાવન અંતર્ગત કોણ એમની નિમણૂક કરશે તો કે ભાઈ રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરશે કોણ એમની નિમણૂક કરશે તો કે રાષ્ટ્રપતિ ભલે એ રાજ્યમાં રહેતો પણ નિમણૂક કોણ કરશે રાષ્ટ્રપતિ કરશે અને આ જે છે કન્સેપ્ટ છે એ આપણે કયા દેશના બંધારણમાંથી લીધેલો છે કે જેમની ચર્ચા આપણે આગળના વિડીયોમાં જ કરી ગયા છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે અને મિત્રો આ જે છે એ રાજ્યપાલ છે એમને શપથ કોણ લેવડાવશે કે જ્યારે રાજ્યપાલનો હોદ્દો ધારણ કરે ત્યારે જે શપથ લેવડાવવાના હોય તો એ કોણ લેવડાવશે તો કે રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ છે એમને શપથ લેવડાવશે અને જ્યારે હોદ્દા ઉપરથી દૂર થઈ જાય અથવા રાજ્યપાલનું પદ ખાલી પડશે તો જ્યાં સુધી નવા રાજ્યપાલ નહીં આવે ત્યાં સુધી હોદ્દો કોણ સંભાળશે તો કે રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ સંભાળશે હવે રાજ્યપાલની મુદ્દત કેટલી હોય છે મિત્રો તો કે રાજ્યપાલની મુદ્દત છે એ પાંચ વર્ષની હોય છે કેટલી તો કે પાંચ વર્ષની પણ હા પાંચ વર્ષ પહેલાં જો એમની ઈચ્છા પડે તો એ રાજીનામું પણ આપી શકે છે અને છેલ્લો અને મહત્ત્વનો મુદ્દો મિત્રો કે ભાઈ કોઈપણ વ્યક્તિને રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો રાજ્યપાલ બનવા માટે મિત્રો ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષ છે ઉંમર હોવી જોઈએ એમથી વધારે હશે તો ચાલશે પણ એમથી ઓછી હોવી જોઈએ નહીં તો આટલી માહિતી આપણે રાજ્યપાલ રિલેટેડ યાદ રાખીશું આગળ જોઈએ પાંચમો જ દાખલો છે પાંચમો સવાલ છે કે ભાઈ સકળ તીર્થ તેના તનમારે સકળ તેના તનમારે વૈષ્ણવજન કાવ્ય આધારે પંક્તિનો અર્થ જણાવો તો પહેલાં તો આ પંક્તિ છે એ કઈ કાવ્યમાં આવે છે તો કે વૈષ્ણવજન કાવ્યમાં આવે છે જેમાં શું આપ્યું છે સકળ તીર્થ તેના તનમારે તો અહીંયા આપણે એમાં અર્થ આપેલા છે કે ભાઈ ઓપ્શન એ વૈષ્ણવવજન પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે બીજો અર્થ વૈષ્ણવવજન બધા જ તીર્થોધામોની માહિતી મેળવેલ છે ઓપ્શન સી કે ભાઈ વૈષ્ણવવજન પોતે તીર્થરૂપ છે અને ઓપ્શન ડી વૈષ્ણવ ચારધામની યાત્રા કરે છે તો આપણે જે કીધું છે કે ભાઈ સકળ તીર્થ તેના તનમાં રહે તો એનો જવાબ શું આવશે તો કે ભાઈ ઓપ્શન સી આવશે કે ભાઈ વૈષ્ણવ વજન પોતે જ તીર્થરૂપ છે એટલે કે જે વૈષ્ણવ વજન છે ભગવાનના જે ભક્તો છે એ પોતે જ પોતાના રૂપ પોતાના શરીરમાં શું છે તીર્થધામ સ્વરૂપે રહેલા છે આથી વૈષ્ણવ વજન છે એ કોઈ વૈષ્ણવની ખાલી ભક્તિ કરે એમની વાત નથી

એમ કહેવું છે કે ગાંધીજી છે એ રોજે પ્રાર્થના સભા પછી આ વૈષ્ણવજન છે એ આશ્રમમાં ગવડાવતા હતા ઇવન જ્યારે ડાયર દાંડી યાત્રા થઈ ત્યારે પણ વૈષ્ણવજન ગૌરાવવામાં આવેલું છે કયારે તો કે ભાઈ દાંડી યાત્રા કે જે શરૂ એની શરૂઆત થઈ હતી બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ એમની શરૂઆત થઈ હતી ત્યારે પણ વૈષ્ણવજન જે ગાંધીજીનું પ્રિય ભજન હતું એ ગવડાવવામાં આવ્યું હતું આ સિવાય બીજું કહ્યું હતું તો કે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાય કામ તો મિત્રો આ જે છે એ યાત્રામાં જ્યારે ગીત ગવાનું હતું ત્યારે કોના દ્વારા ગવાયું હતું એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ફરીથી સવાલ રિપીટ કરું છું કે ભાઈ આ નરસિંહ મહેતાનું વૈષ્ણવજન છે જે ગાંધીજીનું પ્રિય હતું જે રોજ આશ્રમમાં ગવડાવવામાં આવતું પણ જ્યારે દાંડીની શરૂઆત થઈ ત્યારે પણ આ વૈષ્ણવ ભજન છે એ ગીત ગૌરવ ભજન આવેલું પણ એ કોણે ગાયું હતું એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું જય હિન્દ જય ભારત અસ્તુ